इंट्रोडक्शन अमुक वातो आपणे चर्चा करी थी बराबर के नहीं तो कोण मने कहेशे के मने मने समझावा माटे के आपणे कई वातो करी हता बोलाई गयुं के पछी छे छे कई वातो आपणे करी थी एने तेम तमारा मगज में जे आवे आपणे कई वातो करी थी सारू खोटू हां सारू खोटू नो निर्णय आपणे केवी रीते लईए एक बुनियादी पायो छे चर्चा कर सदाचार नियमोनी इमारतो चार मेन अहीं लखी छे पहली वस्तु जे आपने विचारवानी छे चर्चा करवानी छे ए ऊंडू चिंतन एटले के डीप कॉन्टेम्प्लेशन तफक्कुर पछी आपने जे पायो आपने डिस्कस करशुं ए अल्लाह ने हमेशा चैतन्य राखो एटले के हाजर नाजर राखो अल्लाह सुभान व तआला ने तक्वा ऊपर आपने चर्चा करशुं पछी न्याय ऊपर से इंसाफ सूचित छे इंसाफ थी आपने आपने जिंदगी के भी करी सकिए छे एना ऊपर आप चर्चा करसु अने छेले जवाबदारी अने जोखमदारी नो चुकादो ए आपने आपवानु छे अकाउंटेबिलिटी आय रिस्पोंसिबिलिटी अल्लाह सुभान व तआला पासे जईने आपने आपवानी छे चुकादो आपवानो छे हवे जाने आपने आ चार वस्तुनो ऊंडो विचार करिए पहली वस्तु आपने जो जरूर छे के ऊंडू चिंतन बीजू अल्लाह ने हमेशा चैतन्य राखो न्याय अने जवाबदारी आ चार चीजो तमारी पासे होय तो तमने लागे छे के तमारी जिंदगी मां फेरफार थई शकशे हा के ना ओके सामान्य सामान्य आइडिया छे तमारी पासे कोई पण जात का कि आज आपने ऊंडू चिंतन करिए अल्लाह ने हमेशा हाजर नाजर रखे न्याय अने जवाबदारी छे तुम्हारी पासे सामने आपने कहे कि आज चार चीजों आपके पास होय तो आपरी पासे एक जिंदगी ने पलटावानो अथवा जिंदगी ने सारू करवानो आपरी पासे साधनो छे जो आपने जारे आपने जिंदगी काढ़ी छे तो आपरी पासे जो आ न होय चिंतन न होय थिंकिंग न होय तो आपने अपना विचारनामा जो डीप थिंकिंग ना हो तो अपना विचारनामा आपने प्रॉब्लम पर से बराबर के नहीं तो हमेशा जारे आपने चिंतन करे आपने थिंकिंग करे तो आपने थिंकिंग हमेशा डीप होगी जो है सुपरफिशियल ना होगी जो है सुपरफिशियल का मतलब समझो जो सुपरफिशियल सरफेस थिंकिंग डीप सरफेस नहीं ना होगी जो है ये पहली वस्तु है बीजी वस्तु आपने याद रखनी है कि બધાથી મોટા મોટો જિંદગીનો પાયો તકવા ઉપર રાખવો જોઈએ એટલે આપણને આપણે સમજ આપણી પાસે સમજદારી હોવી જોઈએ સમજણી હોવી જોઈએ કે તકવા શું વસ્તુ છે ત્રીજું ન્યાય આપણે જ્યારે ઇન્સાન જ્યારે આપણે દુનિયામાં કોઈ પણ કામો કરીએ અમલો કરીએ તો જો ન્યાય સાથે કરશું તો આપણે આપણામાં ઇન્સાફી લઈ આવશું અને બાજુવાળાઓને આજુબાજુઓમાં પણ આપણે ઇન્સાફી લઈ આવી શકીએ છીએ જો આપણે અન્યાયથી કામ કરશું તો આપણે શું કરશું કે આપણી સોસાયટીમાં સમાજમાં ઇન્સાફી લઈ આવશું અથવા અન્યાય લઈ આવશું અને છેલ્લી કે આપણે જે કાંઈ કામો કરીએ અમલો કરીએ તો આપણા મગજમાં હોવું જોઈએ કે એની જવાબદારી અને જોખમદારી મારી છે જો આપણી પાસે મગજમાં આ વસ્તુઓ હોય આપણા દિલમાં ને હૃદયમાં ને હાથમાં ને માઇન્ડમાં આ ચાર વસ્તુઓ હોય તો તમે કોઈ પણ જગામાં કે કોઈ પણ અમલો કરવા જાઓ તો એની પહેલા તમે વિચાર કરશો આયા કે મેં હું જ્યાં જાઉં છું એ બરાબર છે હું જે કરું છું એ બરાબર છે અલ્લાહની નજદીક છે જે હું કરું છું
એ જો હું કરું છું એમાં ન્યાય છે કે અન્યાય છે અને છેલ્લે હું જે કાંઈ કરીશ એમાં જોખમદારી અને જવાબદારી મારી છે કોઈ બીજાની નથી બરાબર કે નહીં ઓકે હવે ઊંડું ચિંતન આજે આપણે જિંદગી આપણે એનાલાઇઝ કરીએ ઇવેલ્યુએટ કરીએ તો આપણી જિંદગી કેવી છે જો હું સવારે ઉઠીશ મારું શરીર મને કહે છે નમાઝ પડ તો હું પડીશ મારું શરીર મને કહે મારા સુઈ જાને તો હું સુઈ જઈશ બરાબર કે પછી જઈશ કામે કામેથી પાછો આવીશ ટીવી જોઈશ જમીશ સુઈ જઈશ સવારે ઉઠીશ કામે જઈશ ટીવી જોઈશ સુઈ જઈશ આ એક પેટર્ન છે કે નથી આપણી જિંદગીનો પેટર્ન છે કે નથી પેટર્ન સમજો છો ઇંગ્લિશમાં પેટર્ન યસ ઓકે જો એ પેટર્ન હોય તો આપણે કોઈ પણ એ પેટર્નમાં વિચારવાની જગ્યા રાખી છે વિચાર કરવાની જગ્યા રાખી છે થિંકિંગ માટે જગ્યા રાખી છે એ જ આપણી લાઇફસ્ટાઈલ છે બરાબર કે નહીં કોઈ દિવસ આપણે એમ ધાર્યા છે કે ચાલો આપણે 2 મિનિટ એક બાજુ બેસીને વિચાર કરીએ હું જાઉં છું ક્યાં કોરો પેપર લઈને આપણે કોઈ દિવસ રેખા લઈને હું અહીંયાથી શરૂ કરું છું મને અહીંયા જાવું છે તો મારે શું કરવું જોઈએ મારી જિંદગી અહીંયા છે મને આ તરફ જાવું છે તો મારે શું કરવું જોઈએ એ વિચાર કર્યા છે આપણે નથી કર્યા કે વિચાર કરવાનો હું તમને કહું કે તમે ઊંડો વિચાર કરો તો તમને બોરિંગ લાગશે તો બરાબર કે નહીં આજે હું તમને કહું લાંબો વિચાર કરો ને તો લાંબા વિચાર કરવાની આજે આપણી પાસે ટાઈમ પણ નથી આપણે તમને ખબર છે એક જમાનો મારો જમાનો હતો ત્યારે અમે બુક્સમાં વાંચતા હતા કિતાબ આજનો જમાનો તમને ખબર છે કિતાબ વાંચવાનો નથી આજે તમને કોઈ પણ જે મળતું હોય ને ત્યાંથી ટેલિવિઝનમાંથી કે કોમ્પ્યુટરમાંથી એ આપણે લઈ જ કરીએ છીએ આપણે વિચાર નથી કરતા કે આજે મળે છે એ બરાબર છે કે નહીં કાં તો તમને બોરિંગ લાગશે કાં તો તમને બહુ મોટી કસરત લાગશે આ કરવાનું કે મને આ મોટી આ વ્યાધિ છે હું નથી કરતો એના કદાચ ટેલિવિઝન ઓન કરું કોમ્પ્યુટર દેશ તમને એમ લાગે કે આ મારી લાઈફ ને સેટિસ્ફાઈડ કરે છે બસ હવે હું તમને પૂછું કે શા માટે આપણે વિચાર કરવો જોઈએ ઊંડો વિચાર શા માટે કરવો જોઈએ ઊંડો વિચાર એ માટે કરવો જોઈએ કે આપણને જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને જ્યારે બનાવ્યા ત્યારે આપણને 5 ડાયમેન્શન્સ આપ્યા છે ક્યા ડાયમેન્શન્સ છે શરીર આ પછી અકલ અકલી માનસિક પછી રૂહાની અંદરની સ્પિરિચ્યુઅલ પછી સદાચાર્ય મોરલ ને પછી ઇસ્થેટિક બ્યુટી જોવાની સારી વસ્તુઓ જોવાની આ 5 ડાયમેન્શન આપણી પાસે હોય તો આપણે વિચાર કરી રહ્યા છે કે આ મારા 5 ડાયમેન્શન્સ બરાબર છે કે નથી બરાબર કરવું જોઈએ કે ન કરવું જોઈએ કે હું આ 5 ડાયમેન્શનમાં આ 5 ડાયમેન્શનમાં હું ઇમ્પ્રૂવ થાઉં છું કે નથી થતો ને તમે એમ થાય કે હું એક જ ડાયમેન્શનમાં ઇમ્પ્રૂવ થાઉં છું તો તમે ઇન્સાનિયતની જે પોટેન્શિયલ તમારામાં છે ઇન્સાનિયતની જે તાકાતો તમારામાં છે એ તાકાતો અલ્લાહે આપી છે એ તાકાતો તમે આગળ નથી કરતા 50 60 70 80 વર્ષે તમે દુઃખી થઈને ક્યાં જાશો કઈ બાજુ જાશો મને કેમ પૈસો બહુ બનાવશો ઘર એટલા બધા હશે 10 ને 15 ને 20 ગાડીઓ 20 25 હશે કારખાનાઓ એટલા બધા મોટા હશે ક્યાં જાશો શફૂર છે ને શફૂર ની અંદર એમાં તમે શું રહી જશો મને કે કેટલું તમે ભરશો અંદર તમારું શરીર જ જશે અને તમારું નફ્સ જશે બસ એટલું જ એટલે આ 5 ડાયમેન્શનમાં તમારે કામ કરવાનું છે ક્યારે કામ કરશો જ્યારે તમે જિંદગીનો પેલો સવાલ કરશો કે બા આયા આ 5 ડાયમેન્શન જે તાકાતો અલ્લાહે આપી છે એ તાકાતો બા બરાબર છે જો બરાબર ન હોઉં તો હું મારી કોશિશ કરું કે હું માનસિકમાં ઉપર આવું સ્પિરિચ્યુઆલિટીમાં ઉપર આવું મોરાલિટીમાં ઉપર આવું શારીરિકમાં ઉપર આવું અક્કલમાં ઉપર આવું તો ખરો મુસલમાન બનું આગળ વધું આપણી જિંદગી કોણ આપી છે શેના માટે છે આજે હું તમને કહું કે જિંદગી આપણને મળી છે એનું પર્પસ શું છે જિંદગી શું ચીજ છે મને કહો બોલ તમારા મગજમાં જે આવે બોલ જિંદગી શું ચીજ છે આજે હું સવાલ કરું કોઈને પણ મને કહે છે જિંદગી એક સફર છે જીવન એક સફર છે એક જર્ની છે જીવન એક ડ્રામા છે
ड्रामा समझो ने મારા માથે કઈ આવ્યું ડ્રામા આવી ગયો એક બલા આવી ગઈ અને બલા ઉપર બલા આવતી જાય તમારા જીવનમાં એટલે કે મારા જીવનમાં ડ્રામા આફ્ટર ડ્રામા આફ્ટર ડ્રામા સફર છે એક્સપિરિયન્સ છે તમે પૂછો જીવન શું છે તો કે હું જન્મું અને હું મરું એની વચમાં જે ગાળો છે એ જીવન છે હવે જો આવી આવી રીતની તમારી થિંકિંગ હોય તમારા જીવનની તમારી જિંદગીની તો તમે કયો જાતનો પર્પસ બનાવશો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જિંદગી જિંદગી શું છે જિંદગી અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી તમારા પાસે એક અમાનત છે અમાનત સમજો છો અલ્લાહે તમને આ અમાનત આપી છે એ પાછી તમને દેવાની છે તમે જ્યારે ઇન્ના લિલ્લાહે વ ઇન્ના ઇલૈહી રાજીઉનનો તરજમો કરો કે હું અલ્લાહ પાસેથી જ આવ્યો છું અને અલ્લાહ પાસે જવાનો છું તો તમે કેવી રીતે જશો એની પાસે કઈ જિંદગી બતાડશો અલ્લાહને એટલે આ જે સવાલ છે જિંદગી શું છે જિંદગી એક અમાનત છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી જે પાછી આપવાની છે પણ આપણે એની કદર નથી કરતા જિંદગીની કદર નથી કરતા આજે તમને ખબર હોય અમારે લંડનમાં એન્વલોપ આવે છે એન્વલોપ જાણો છો ને એન્વલોપ શું કવર ઘણી વખત કવર આવે ઓલા બધા ચેરિટી ઓર્ગેનાઇઝેશન હોય ને તમે સમજો છો ચેરિટી ઓર્ગેનાઇઝેશન એટલે શું એ સંભળાય છે તમને પણ સુઈ નહીં જતા ભાઈઓને સંભળાય છે પછવાડે ઓકે આ એન્વલોપ હોય એન્વલોપ ની ઉપર લખેલું હોય વોટ વુડ યુ લાઈક ટુ ઈટ ઇન યોર લાઈફ ઇંગ્લિશમાં આપણે કે તને તમારા જીવનમાં શું ખાવું છે તમારી જિંદગીમાં શું કામ છે આ બહુ બોલાય છે તમારી જિંદગીમાં તમને શું થવાનું છે એ લખેલું હોય એ બોલો આજે આપણે કોઈ પણ છોકરાને અહીંયા છોકરાઓને પૂછો આપણા છોકરાઓને કે તને તારી જિંદગીમાં શું થવાનું છે તો એ કહે હા મને ડોક્ટર થવાનું છે મને એન્જિનિયર થવાનું છે મને આ થવાનું છે મને વો થવાનું છે એ કહી શકશે પણ આ એન્વલપ જે છે એમાં લખેલું હોય છે કે તને શું થવાનું છે તારી જિંદગીમાં તને શું થવાનું પછી આપણે જ્યારે એન્વલપ ઓપન કરીએ એને ખોલીએ તો એક પિક્ચર નીકળશે ડુબડી છોકરીઓ આંખમાં નુરાન નહીં નુરાની નથી આ બધા પાંસા દેખાતા હોય અને ભૂખી ને તરસી છોકરી તમારી સામે પછી એનો જવાબ આવે છે મને જીવવું છે જો એને જિંદગીનો ખ્યાલ છે કે જીવવા વગર બધી નહેમતો નકામી છે આપણી પાસે તો આ જિંદગી છે બરાબર કે નહીં આપણે એની કદર નથી કરતા ત્યારે આપણે મોટા મોટા વિચારો કરીએ છીએ પહેલો વિચાર જે આપણને કરવાનો છે એ આ છે કે અલ્લાહે મને જે જિંદગી આપી છે એ શેના માટે આપી છે નહીં કે ડોક્ટર યાદ બનવા બનો વાંધો નથી પણ પહેલી વસ્તુ એ છે કે હું અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે જઈશ કેવી રીતે તો મારી મોરલ્સ કેવું હોવું જોઈએ મારી સ્પિરિચ્યુઆલિટી કેવો હોવું જોઈએ ઓકે એક ટીચર હતો એક સેમિનાર સેમિનાર જાણો છો શું છે સેમિનાર ઓકે સેમિનારનો માણસ હતો એ લગભગ 20 કપલ આવ્યા 20 કપલ એટલે કે પુરુષ હસબન્ડ એન્ડ વાઈફ હસબન્ડ આ તરફ વાઈફ આ તરફ અને એ બધાને કોરો પેપર આપવામાં આવ્યું અને બધાને કહે કે તમે લખો જિંદગીમાં તમને શું ખપે છે હા માણસો હતા હસબન્ડ બધા એ લખવા જ મહિના અમને મોટા બિલ્ડિંગો ખપે છે અમને સોનું ખપે છે અમને હીરાઓ ખપે છે અમને એક પેપર પછી પાછા આવ્યા બીજું પેપર ત્યારે ભાઈઓ 5 મિનિટ ની અંદર ભાઈઓ અહીંયા આ બધી અહીંયા બેઠે 5 મિનિટ ની અંદર લખીને આપી દીધું બોલો સેમિનાર કન્ડક્ટ કરવા વાળો એ વિચાર કરે કે આ અડધી કલાક થઈ ગઈ ભાઈઓ તો હજી લખ્યા જ કરે છે લખ્યા જ કરે છે લખ્યા જ કરે છે આ જોઈએ છે આ જોઈએ છે આ જોઈએ છે ભાઈઓ 5 મિનિટમાં આન્સર આપી દે કે એ વિચારો ક્યુરિયસ જાણો ને ક્યુરિયસ એટલે શું એ બસ ક્યુરિયસ છે એને વિચાર થયો કે આ ભાઈઓ જલ્દી આટલી ઝડપથી આવી દે છે એને આમ જોયું કે શું લખ્યું છે તમને કહો ભાઈઓ શું લખ્યું મને બધું આવે છે ભાઈઓમાં અક્કલ ઓછી ભાઈઓમાં અક્કલ વધારે છે ઈ તો આર્ગ્યુ કરો મારી સાથે તમે
જીવન શું છે, જિંદગી શું છે. જિંદગી અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી એક અમાનત છે. હવે વિચાર કરો, આપણું નફ્સ હંમેશા ભૂલકણાપણની હાલતમાં હોય છે. અહીંયા ફ્રેમ છે, સમજ પડે છે બરાબર બેન? ઊંડું ચિંતન આપણે નફ્સને ભૂલકણાપણાથી આત્માથી આપણે બારે હાલતમાંથી બારે કાઢી શકીએ. એટલે ઊંડું ચિંતન કરવાથી આપણે જે નેગ્લિજન્સ છે, ભૂલકણાઓ છે, એ આપણે ભૂલકણાઓમાંથી બારે, એ હાલતમાંથી બારે કાઢી અને એક ઇન્સાનિયતની જિંદગી આપે છે. જો ઊંડું ચિંતન કરો તો આજે આપણે, તમને ખબર છે કે શરીરને, શરીરને શેની જરૂર છે? શેની જરૂર છે? તમે રોજા રાખો છો ને, શેની જરૂર છે શરીરને? ભૂખને, બરાબર કે નહીં? બહુ ભૂખ લાગી ગઈ છે, બે કલાક થાય ભૂખ લાગી ગઈ છે, આજે રોજો કેવો પાછો ભૂખ લાગી ગઈ છે. શરીરને ભૂખની જરૂર છે, ખાવાની જરૂર છે, બરાબર કે નહીં? તો ખાવાની જેમ જરૂર, શરીરને જેમ ખાવાની જરૂર છે, એમ શરીર સાથે મન છે, મન, માઇન્ડ, માઇન્ડને, માઇન્ડનું ખાવાનું શું છે? મનનું ખાવાનું શું છે? વિચાર, થિંકિંગ. તો આપણે જો આપણા માઇન્ડને થિંકિંગ નહીં આપે તો આપણે એવા ને એવા જ રહેશું, જેમ છે ને આટલા આટલામાં જ રહેશું, આપણે ઉપર નહીં જાય. મુસલમાનોને અહીંયા જવાની જરૂર છે, ખોજા કોણ જવાની જરૂર છે અહીંયા? ઓકે, કેમ થઈ જશો જયારે આપણી પાસે ઊંડું ચિંતન હશે ત્યારે? ખબર પડી? હવે પહેલું પગલું ઇન્ટ્રોસ્પેક્શન. ઓકે, ઇન્ટ્રોસ્પેક્શન ફ્રેન્ચમાં શું કહેવાય? આ ઇન્ટ્રોસ્પેક્શન એ ઇઝ ઇન્ટ્રોસ્પેક્શન, સદર. ઓકે, સો ઇન્ટ્રોસ્પેક્શન એટલે શું? કોઈ મને સમજાવ્યું પ્લીઝ. ઇન્ટ્રોસ્પેક્શન, ડીપ થિંકિંગમાં પહેલી વસ્તુ, પહેલો પગલો આપણે લઈએ ઇન્ટ્રોસ્પેક્શન. ઇન્ટ્રોસ્પેક્શન એટલે શું? જો થિંકિંગ કેટલા જાતની હોય છે, આઈ મીન સોરી, થિંકિંગ કેવી રીતે આવે છે, આપણે આપણે વિચારો કેવી રીતે કરીએ છીએ, પેલું શું થાય? પેલું આપણા સેન્સ, સેન્સ જાણો છો? સેન્સ શું છે? સેન્સ એટલે આંખ, કાન, હાથ, જીભ, નાક, એમાંથી આપણે ડાટા ગોતીએ, બરાબર કે નહીં? ડાટા કમ્સ ફર્સ્ટ. યુ આર કોમ્પ્યુટર એક્સપર્ટ, યુ હેવ ટુ પુટ ઇન ડાટા, બરાબર કે નહીં? તો આપણે ડાટા કેવી રીતે રાખીએ છીએ આપણા કોમ્પ્યુટરમાં? થ્રુ આઈસ, થ્રુ ઇયર્સ, થ્રુ ટચ, થ્રુ નોઝ, આમાંથી આપણે ડાટા નાખીએ છીએ. એકવાર ડાટા આવી જાય, એ ક્યાં જાય? એ માઇન્ડમાં જાય. પછી આપણે એને ઇમેજિન કરીએ, એને કુક કરીએ, એને રાંધીએ, પછી રાંધીને બારી કાઢીએ અક્કલ સાથે, બરાબર છે ને? અને પછી એ જે નીકળે એ કે અક્કલની વાત નીકળી, લોજિક નીકળે, આવું. ઓકે, અત્યાર સુધી સમજ પડી, બરાબર છે ને? ડાટા લીધું પછી અંદરથી આપણે લોજિક બનાવીએ. હવે ડાટા ખોટી હોય તો તમારી બુદ્ધિ છે, બુદ્ધિ, બુદ્ધિ, બુદ્ધિ એટલે અકલ. એ ડાટા ખોટી હોય તો એ બુદ્ધિને શું કરે? એ બુદ્ધિને સાઇડ લાઈન કરી નાખે. એટલે કે આપણે ગુજરાતીમાં શું કહેવાય? ધોકો. હા, ધોકે, ધોકો, બુદ્ધિને ધોકો આપે. થેન્ક યુ. જો ડાટા ખોટી હોય તો બુદ્ધિને ધોકો મળે. એટલે આપણામાં કહેવાય છે કે આ બુદ્ધિ પછી એક જાતનું રિફ્લેક્શન કરવું જોઈએ આપણે, એને કહેવાય ઇન્ટ્રોસ્પેક્શન. એ જગા જાવું હોય તો આપણને આની જરૂર છે. એ જગા ક્યાં, આપણે ક્યાં જાવું છે? આપણને આપણા હૃદયમાં જાવું છે, આપણા હાર્ટમાં જાવું છે. એ હાર્ટમાં હિકમતની એક જગા છે, એ સુધી આપણે પહોંચીએ તો એ હિકમતવાળી આપણને સલાહો મળે, હિકમતવાળી વાતો મળે, હિકમતવાળી નિર્ણય મળે, કન્ક્લુઝન્સ મળે. આપણે અહીંયા જ રહીએ ઘણી વખતે તો ઓરાઈટ છે, હું નથી કહેતો ઓરાઈટ નથી, પણ અહીંયાથી આપણને વધારે જાણવું પડે. આપણે વધારે કેવી રીતે જાય? ત્યારે આપણે ઇન્ટ્રોસ્પેક્શન. તો ઘણી વખતે વિથ આઈઝ, આ જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણે આઈસાઈટથી નથી જોઈ શકતા, આંખથી નથી જોઈ શકતા,
પણ આપણા ઇનસાઇટથી આપણે જોઈ શકીએ છીએ. સમજ પડી? આઈસાઇટથી આપણે અલ્લાહને નથી જોઈ શકતા, પણ ઇનસાઇટથી તમે એને ઓળખી શકો છો, એને જોઈ શકો છો. એ ક્યારે થાય? કે જ્યારે તમે તમારા અક્કલથી અંદર જાઓ, તમારા હૃદયના અંદર, રૂહની અંદર, નફ્સની અંદર, ને ત્યાં તમે ઇન્ટ્રોસ્પેક્શન કરો, ત્યાં તમે વિચારણા કરો, ત્યાં તમે થિંકિંગ કરો, ત્યાં તમે રિફ્લેક્ટ કરો. જ્યારે તમે કોન્ટેમ્પલેટ ત્યાં કરો, ત્યારે તમને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ઓળખાણ મળે. કારણ કે જ્યારે તમે અક્કલથી અલ્લાહને ઓળખવા જશો, તો અક્કલ તમને ખાલી લિમિટેડ ને લોજિક આપશે. લોજિક ઇઝ લિમિટેડ, ઇટ હેઝ ગોટ બાઉન્ડ્રી. અલ્લાહને ઓળખવું હોય તો આ બાઉન્ડ્રી તમને કાપવી પડશે, ઉડાડવી પડશે. તો જ્યારે ક્યારે તમે ઉડાડશો? જ્યારે તમે હૃદયથી વિચારશો, કોન્ટેમ્પલેટ કરશો. એટલે પહેલી વસ્તુ આપણે જે કરવાની છે એ છે ઇન્ટ્રોસ્પેક્શન. હવે વાયર વચમાં જોઈએ. ઓકે, જ્યારે આપણે જીવનમાં ઊંડાણમાં જશું, આપણે વિચારના ઊંડાણમાં કરશું, ત્યારે આપણને ખબર પડશે કે ઇન્સાન શું છે, તમે કોણ છો. જ્યારે આપણે ઊંડાણમાં જશું, ત્યારે આપણને ખબર પડશે કે ઇન્સાન નિયત શું છે. ઇન્સાન નિયત શું છે તો બધાને 5 મિનિટ ખબર છે? જરાક ફ્રેશ થાવ, કારણ કે હું તો બોલું છું, હું તો બોલ્યા જ કરીશ, પણ તમે પ્લીઝ મારી સાથે ઇન્ટરેક્ટિવ થાવ. થઈ શકશો કે ઇન્ટરેક્ટિવ નહીં થઈ શકશો? હે, થઈ શકશો. હવે આ વસ્તુ જે છે, હું તમને વાત કરું છું કે તમને ઇન્સાનિયત મળશે એ સમજી શકો છો. કેવી રીતે સમજશો? જ્યારે તમે ડીપ વિચાર કરશો કે ઇન્સાન પાસે કેટલી શક્તિઓ છે, અલ્લાહે આપી છે, ભેજો આપ્યું છે, વિચારણાઓ આપી છે, અને પછી હિદાયતો આપી છે. જ્યારે આપણે વધારે એના પર વિચાર કરશું, ત્યારે આપણને ખબર પડશે કે આપણે ઊંચું અને ઉન્નતિ માનવ સ્વભાવ છે, આપણે એક અશરફુલ મખલુકાત છે, આપણે ઇન્સાન છે. ઇન્સાન પાસે એટલી તાકાતો છે, એટલી તાકાતો છે કે તમે ફરિશ્તાથી પણ ઉપર જઈ શકો છો, અને જો એ તાકાતો તમે યુઝ ન કરો તો તમે જાનવરથી પણ નીચે જઈ શકો છો. ઓકે, બીજું પગલું, બીજું પગલું ભરવું હોય, પહેલું પગલું શું થયું? ઇન્ટ્રોસ્પેક્શન, એટલે તમે તમારી વિચારણા ઊંડી લઈ જાઓ. બહુ વસ્તુ છે, ખાલી તમે કુરાન વાંચો તો કુરાન નહીં તમે વાંચો, ખાલી જે તમને જે લખાણું છે એ જ તમે કરશો કે તમે ઊંડે વિચાર કરશો? શું કરશો? તમે ઊંડાણમાં વિચાર કરશો, ને હું તમને શીખાડીશ કેવી રીતે કરવાનું. ઓકે, આમાં આવશો. એટલે હવે બીજી વસ્તુ જે આપણે કરવાની છે એ રેઝોલ્યુશન, નક્કી કરેલી વાત. એ કેવી રીતે કરશો? તમે રેઝોલ્યુશન કેવી રીતે લઈ આવશો, મને સમજાવો તો. નક્કી કેવી રીતે કરશો કે મારે આ કરવું છે, આ નથી કરવું? શું કરશો તમે? કેવી રીતે કરશો? ક્યાં બેસિસ ઉપર કરશો? એની આઈડિયા? વિચાર કરશો? હા, વિચાર કેવી રીતે. હવે તમારે રેઝોલ્યુશન લઈ આવવું છે, તમને અમુક ઓબ્જેક્ટિવ્સ લઈ આવવા છે, રિઝોલ્વ કરવું છે, બરાબર કે નહીં? તમને ઓબ્જેક્ટિવ બનાવવા છે તમારી જિંદગીના, તો તમે તમારા ઓબ્જેક્ટિવ જિંદગીના કેવી રીતે બનાવશો એ સવાલ છે. ઓકે ઓકે, હું તમને 5 મિનિટ. મુશારતા તમારામાં હોવી જોઈએ, દર વખતે તમે મુશારતા કરો, દર વખતે તમે એક્ઝામિન કરો તમારી લાઈફ કે હું આજે ક્યાં પહોંચ્યો છું, ને કાલે મને પાછળ આગળ જવું છે. રાતના તમે હિસાબ અને કિતાબ કરો, તમારો મુશારતા કરો, પોઝિટિવલી તમે કહો આજે હું આ પૂર્વે દિનનું કેટલું બજાવી લાવ્યો, કેટલું કરી લ્યો, રૂહાનિયતમાં કેટલું આગળ ગયો, નમાઝ મારી આજે કેવી હતી, હું આજે રોજો રાખ્યો હતો, રોજામાં મને એની સ્પિરિચ્યુઆલિટી હતી, એ મને ખબર પડી કે નથી કર, તો હું આગળ વધું, હું વાંચું. એ જે પોઝિટિવલી તમે જે આગળ વધ્યા એને કહેવાય હુશારતા. પહેલી વસ્તુ ઇન્ટ્રોસ્પેક્શન કર્યા, બરાબર કે નહીં? ડીપ થિંકિંગ કર્યા, અને ડીપ થિંકિંગ કરીને જેમ આ ભાઈ આપણને કીધું કે આપણે ડીપ થિંકિંગ કરવું જોઈએ કે આપણે ક્યાં છીએ, ક્યાં જવાના છે, આ ભાઈ આપણને એમ જ કીધું. પછી આપણે નક્કી કર્યા કે મને આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, સમજીને કરવું છે, એને કહેવાય હુશારતા. હવે
જ્યારે તમે એક ફેરે રિઝોલ્યુશન લઈ લીધા કે મને નમાઝ સરખી પડવી છે, મને ટાઈમસર પડવું છે, હું ખૂબ ટાઈમસર આપીશ, જકાત ટાઈમસર આપીશ, સ્પિરિચ્યુઆલિટી અમને આગળ વધવું છે, એ ટાઈમે કે કોઈ પણ ટાઈમે જ્યારે તમને કોઈ એવા વસવસા આવે કે તમને એ ઘણી વખતે એમ થાય કે મને આજે હું નથી કરી શકો, કે મને મારાથી કે તમે ગફલામાં આવી ગયા અને તમે ન કર્યા, કે તમે એવા ગુના કરી નાખ્યા, ત્યારે તમારી પાસે ત્યારે તમારું હૃદય એવું હોવું જોઈએ, તમારી નફ્સ એવું હોવું જોઈએ કે તમે તરત જ એક્શન લઈ શકો અને તમે તમારા પોતાને ગાર્ડ કરી શકો. સમજ પડી? જ્યારે તમે એક્શન લ્યો અને તમે તમારા પોતાને ગાર્ડ કરો કે મને આ વસ્તુ હવે કરવી નથી અને હું આ વસ્તુ કરીશ નહીં, એને કહેવાય મુરાકબા. આ બાજુ તમે પોઝિટિવ એક્શન લ્યો ને જ્યારે પોઝિટિવ એક્શનમાં કોઈ પણ જાતની એવી બીમારીઓ આવે કે એવો એવો વસવસો આવે કે તમે ગુના કરવામાં જતા હો, તો તરત જ તમે નિયત કરો કે ના હું નથી કરવાનો. જ્યારે એ વસ્તુ તમારામાં પેદા થઈ જાય ત્યારે તમે મુરાકબા ઉતરશો. ખબર પડી? સમજ પડી? ડીપ થિંકિંગ પછી તમે રેઝોલ્યુશન લેવા, રેઝોલ્યુશન પછી તમે તમારું નફ્સ એવું બનાવ્યા કે તમે કોન્સ્ટન્ટલી તમે તમારા પોતાને તમે ગાર્ડ કરો છો. ગાર્ડનો મતલબ સમજો છો ને, પ્રોટેક્ટ કરો છો તમે પોતાને, એને કહેવાય મુરાકબા. બરાબર કે નહીં? સમજ પડી? જ્યારે આપણે વારંવાર અથવા હંમેશા અલ્લાહ સુબહાન વ તઆલાને યાદ કરી કરશું અને એને યાદ કરવું, એને કહેવાય છે તઝક્કુર. તમે જ્યારે રિઝોલ્વ કરો કે હું હવે મારા પોતાને ઇમ્પ્રુવ કરીશ, મારો પૂર્વે દિનના ઉપર હું અમલો બજાવી લાવીશ, અલ્લાહના હુકમો પાડીશ, બસ બજાવી લાવવું પડે. બરાબર કે નહીં? એ તો કરવું પડે. હવે એથિક્સ કરવામાં એ જે મોરલ પ્રિન્સિપલ જે કુરાન આપ્યા છે અને આદર ભાઈ આપણને આપી ગયા છે, એ પ્રિન્સિપલ ઉપર જવા માટે આપણા આપણા નફ્સને જો ક્યોર નહીં કરે તો આપણે હંમેશા આપણા પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ ઉપર કામ કરશું, ને વાળા એથિક્સ પ્રિન્સિપલ ઉપર નહીં કરીએ. તો આ વસ્તુ જે છે એ આપણા નફ્સને સારું કરવા માટે કે આપણું જો નફ્સ બરાબર થાય તો એથિક્સ પ્રિન્સિપલ ઉપર આપણે કામ કરી શકીએ. એટલે આ જે એથિક્સ પ્રિન્સિપલ માટે આપણું નફ્સ બરાબર ખપે. જો આપણું નફ્સ બરાબર ન હોય તો આપણું જે પર્સનલ ઇન્ટરેસ્ટ છે એ હંમેશા આપણે પર્સનલ ઇન્ટરેસ્ટ ઉપર કામ કરીશું અને કોન્ફ્લિક્ટમાં આવશું હંમેશા. આ કોન્ફ્લિક્ટમાં બચાવવા માટે આપણે આ રિઝોલ્યુશન લઈ આવે છે, પછી મુરા, પછી ઓલા મારી જે વસ્તુ છે એને વાત કરી અહીંયા. ઓકે, સમજ પડી? ઓકે. હવે જ્યારે આપણે આ વારંવાર આપણે પોતે વિચાર કરતા જ રહેશું કે હું ક્યાં છું, અલ્લાના હુકમો પાડું છું અને જે મેં નક્કી કર્યું છે એના ઉપર હું ચાલું છું, જ્યારે આપણે વારંવાર કરશું આવી રીતે ત્યારે આપણે અલ્લાને આવી રીતે યાદ કરશું તો એને કહે છે તઝક્કુર. તઝક્કુર. ઓકે, હવે આગળ જાય. This is ઇંગ્લિશમાં ને સોરી ફ્રેન્ચમાં છે તો આ તમને સમજ પડે છે શું લખેલું છે. બરાબર કે નહીં? આ હદીસ છે ભાઈ. હવે ખાલી હું આમ જ રાખી કહું છું કે ઇબાદત બધાથી શ્રેષ્ઠ ઇબાદત એ છે કે તમે અલ્લાહ અને એના જે પાવર્સ છે, એની જે શક્તિઓ છે એના ઉપર તમે વિચાર કરો, એના ઉપર કોન્ટેમ્પ્લેટ કરો. અને એક કલાક કરવું બહેતર છે કે તમે કેટલા વર્ષની
એ બાજુ તો કરો કે આ એટલું ઇમ્પોર્ટન્ટ છે સેલિબ્રેશન. ઓલરાઈટ, હવે આ છે નીચે સ્લાઇડ. તફક્કુર અલ્લાહને યાદ કરવું, હંમેશા યાદ કરવું, એ તફક્કુર કરતા ઉપર છે. તફક્કુર તમે અલ્લાહની ઓળખાણની કોશિશ કરો છો. એક ફેર અલ્લાહની ઓળખાણ થઈ જાય કે અલ્લાહ છે, એ મારો ખાલિક છે, એ મને હુકમો આપે છે, એક ફેર આવી જાય તફક્કુરમાં, તો તમારે હંમેશા તફક્કુર કરવું જોઈએ કે તમે હંમેશા એને યાદ કરો અને યાદ કરીને એના હુકમો બજાવી લાવો અને હંમેશા એવી રીતે યાદ કરો કે અલ્લાહ તું ખાલિક છો, હું તારા નામથી શરૂ કરું છું અને તું રહેમાન છો અને રહીમ છો. તમારાથી કોઈ પણ ગુના થઈ જાય તો તમે હંમેશા માફી માંગો એની પાસે, કારણ કે એ દયા કરનાર છે, દયાળુ છે ને દયા કરનાર છે. તો તઝક્કુર તફક્કુર કરતા ઉપર છે. ઓકે, આટલું સમજ પડી? આવે કાલે આપણે આ આ કરશું. ઊંડું ચિંતન કરવાની રીત આપણે કાલે, ઊંડું ચિંતન કરવાની રીત આપણે સમજાવશું કેવી રીતે કરાય. સમજ પડી? થેન્ક યુ વેરી મચ. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ.